सचिन विस्तार में थयेली लाखों की लूट मामले पोलिस पण एक्शन में आवी गई अने त्वरित तपास करी चार लूटारूओं ने झड़पी पाड़ी तपास शुरू करी हती। सूरत में फरी लूटनी घटना प्रकाश में आई है। सूरत उधना विस्तार में आवेल भरतनगर खाते रहता नींडाना होलसेलर वेपारी स्वप्निल गांधी ड्राइवर अय्यूब बेग और क्लीनर संतोष टेम्पा में लाखों की रकम लईने नासिक खाते ईंडा खरीदवा निकलया था। त्यारे सूरतना सचिन विस्तार में सचिन वक्ताणा थी भाटिया केनाल रोड नजीक बे बाइक पर आवेला पांच लूटारूओए टेम्पो चालक और क्लीनर ने छरो बतावी जानथी मारी नाखवानी धमकी आपी टेम्पा में सिक्युरिटी बॉक्स में मुकेला 7,39,000 की लूट करी ड्राइवर और क्लीनरना 10,000 की किमतना मोबाइल लईने भागी छूटा था। बनावने लईने सचिन पोलिस ने जाण कराता तात्कालिक सचिन पोलिस साथे क्राइम ब्रांचनी टीम पण स्थळ पर दौड़ी गई हती अने आखी रात मेहनत करी चार लूटारूओ मानो एक पूर्व कर्मचारी विकी जाधव अने तेना सागरीतो मेहुल उर्फे चिल्लू गुप्ता राकेश उर्फे बालो मोहिते अने नयन राठौड ने झड़पी पाड्या हता अने मोटा भागनी लूटनी रकम पण पोलीसे कब्जे करी हती। ज्यारे एक लूटारू रोहन भागी छूटवामां सफल रह्यो हतो तो लूटनी घटनाने पूर्व कर्मचारीए ज अंजाम आप्यो होवानुं सामे आव्युं छे। सूरतना सचिन विस्तारमां थयेली लाखोनी लूट मामले पोलीस पण એક્શનમાં આવી ગઈ હતી અને ત્વરિત તપાસ કરી ચાર લૂંટારૂઓને ઝડપી પાડી તપાસ શરૂ કરી છે। ગઈ તારીખ 31/1/2023 મોડી રાત્રિના પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થયેલી કે વક્તાણાથી ભાટિયા ગામ તરફ જતા રોડ ઉપર લૂંટનો બનાવ બનેલ છે, જેથી આ બાબતે પીઆઈ સચિનને જાણ થતાં તેઓ તેમના સર્વેલન્સ સ્ટાફના માણસો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલા અને આ ટેમ્પાના માલિક સ્વપ્નિલભાઈ ગાંધી એમનો સંપર્ક થયેલો અને સ્થળ પર પહોંચી હકીકત જાણતા લૂંટનો બનાવ બનેલો હોવાનું જાણવા મળેલું અને આ બાબતે સ્વપ્નિલ ગાંધીએ ટોટલ 5 ઇસમો વિરુદ્ધમાં ફરિયાદ આપેલી અને એ બાબતે ધાડનો ગુનો દાખલ કરવામાં આવેલો। બનાવના દિવસે રાત્રિના નાઇટ રાઉન્ડના અધિકારીઓ શ્રી પિનાકીન પરમાર સાહેબ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સચિન પોલીસની સાથે તપાસમાં જોડાયેલી અને સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને નાઇટના અધિકારીઓએ તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ વગેરેના સાથ સહકારથી આ ગુનો શોધી કાઢવામાં સચિન પોલીસને અને ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલી છે। આ ગુનામાં અત્યાર સુધી કુલ 4 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને ટોટલ 4,79,000 રોકડ રૂપિયા તથા ગુનાના કામે વપરાયેલ હથિયારો તથા ગુનાના કામે વપરાયેલ બંને મોટરસાઇકલો કબજે કરવામાં આવેલ છે। એક આરોપીની શોધખોળ ચાલુ છે। આ પકડાયેલ આરોપીઓ પૈકી રાકેશ મોહિતેનો ગુનાહિત ઇતિહાસ છે। તેના વિરુદ્ધમાં ભૂતકાળમાં 3-4 ગુનાઓ શરીર સંબંધી દાખલ કરવામાં આવેલા છે। આ જે બનાવ જે ડિટેક્ટ થયો એ બાબતે આપને ખાસ કહેવા માંગુ છું કે પોલીસ કમિશનર સાહેબે જે નાઇટ રાઉન્ડની જે સિસ્ટમ ગોઠવેલી જે છે અને આવા કોઈ પણ બનાવની જાણ થાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસની મદદમાં નાઇટ રાઉન્ડના અધિકારીઓ પહોંચી જતા હોય છે અને ત્વરિત એક્શન લેવાથી અને ટેકનિકલ સર્વેલન્સ તથા સીસીટીવીના આધારે આ ગુનો શોધવામાં પોલીસને સફળતા મળેલી છે।